રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આગામી નવરાત્રિના તહેવારને લઈને ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોયલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી, સાથે સંદીપ ચાવડા. નવરાત્રિ 2024નું આયોજન વિવિધ અર્વાચીન અને પ્રાચીન ગરબીઓ જે છે એ રાજકોટ શહેરમાં થશે. તો આને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની લાયસન્સ બ્રાન્ચ દ્વારા વિવિધ અર્વાચીન ગરબીઓને મંજૂરી આપવામાં આવતી હોય છે. આ અરજીઓ જે કરવામાં આવે છે અરજદારો દ્વારા મંજૂરીની, તેની અંદર એક ફોર્મ આખે આખું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. અરજદાર જ્યારે પોતાની અરજી કરે ત્યારે પોતાની સંપૂર્ણ વિગત, પોતે ટિકિટ માટેના કેટલા દરો રહેશે, એટલે કે જે બુકિંગ લાયસન્સ મેળવવાના છે, તેની સાથે સાથે એણે પરફોર્મન્સ લાયસન્સ માટેનું જે પ્રોસિજર આખી આખી કરવાની છે એ એણે કરવાની રહેશે. અને એની શરતોની અંદર અમુક અમે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટને ધ્યાનમાં રાખીને પણ શરતોનો ઉમેરો કર્યો છે, અને તે ઉપરાંત પણ જનરલ પબ્લિકની સેફ્ટી માટે ધ્યાનમાં રાખીને અમુક શરતોનો ઉમેરો કર્યો છે. જેની અંદર સૌ પ્રથમ તો એક છે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની રહેશે, જેમાં જે કોઈ પણ લોકો જે ગરબાનું આયોજન કરી રહ્યા છે તો ત્યાં જે લોકો આવી રહ્યા છે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઇન્સ્યોરન્સ પોલિસી જે છે એ એમણે લેવાની રહેશે. તે ઉપરાંત જે છે ત્યાં સીસીટીવી કેમેરાઝ એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ પર અનિવાર્યપણે લગાવવાના રહેશે. સિક્યુરિટી એજન્સીઝ જે છે તેની સંપૂર્ણ વિગત પોલીસને આપવાની રહેશે. તે ઉપરાંત જે અલગ અલગ માહિતી જે આપણે તે લોકો પાસેથી મગાવી છે તેની અંદર ફાયર એનઓસી જે છે એ ફાયર એનઓસી તે લોકોએ મેળવીને જમા કરાવવાનું રહેશે. વિદ્યુત નિરીક્ષકનું ઇલેક્ટ્રિકલ ફિટિંગ અંગેનું જે સર્ટિફિકેટ છે તે જમા કરાવવાનું રહેશે. ઇમરજન્સી ડૉક્ટરની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા જે ગરબીના આયોજકોએ પોતાને ત્યાં રાખવાની રહેશે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર રાખવાનું રહેશે, અને જે ઇમરજન્સી ડૉક્ટર જે છે એ ત્યાં રહેવા માગે છે તેનું એક સંમતિપત્રક તેમણે જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત અલગ અલગ ગરબીના આયોજકો દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ્સ લગાવવામાં આવતા હોય છે, તો તે ફૂડ સ્ટોલ્સ જે લોકો રાખનાર હોય તો તે ફૂડ ઇન્સ્પેક્ટરનું પણ ચકાસણી પ્રમાણપત્ર મેળવીને સબમિટ કરવાનું રહેશે. આટલી સર્ટિફિકેટ સબમિટ કર્યા બાદ જે તે આયોજક હશે તેને જરૂરી મંજૂરીઓ આપવામાં આવશે. જો આયોજક જે છે તેના દ્વારા બીજાની માલિકી જે હોય તેવી જગ્યાઓ, એટલે ખાનગી માલિકીની જગ્યાઓ જે છે ત્યાંથી ભાડે રાખવામાં આવ્યું હશે તો જે તે ખાનગી માલિકની પણ સંપૂર્ણ વિગત અને તેની પાસેથી ભાડા કરાર, ભાડે રાખ્યો તો ભાડા કરાર અને એમનું જે એનઓસી સર્ટિફિકેટ જે હોય એ પણ તેમને રજૂ કરવાનું રહેશે પોલીસ સ્ટેશન ખાતે, અને ત્યાંથી આ બધા જ કાગળોની ચકાસણી કરીને લાયસન્સ બ્રાન્ચ ખાતે આવ્યા બાદ લાયસન્સ બ્રાન્ચ જે છે એ આગળ મંજૂરી આપવા માટેની પ્રક્રિયા હાથ ધરશે. આની અંદર એક સિમ્પલ છે કે કોઈ પણ લાયસન્સની જે મંજૂરી જે છે, લાયસન્સ શાખા દ્વારા કોઈ પણ આયોજનની મંજૂરી છે તે અમે જે વાત કરી એટલા પ્રમાણપત્રો અને અલગ અલગ સર્ટિફિકેટ્સ આવ્યા બાદ જ તેને લાયસન્સ આપવામાં આવશે. એ પહેલાં લાયસન્સ જે તે જગ્યાએ જે જગ્યાએ આયોજન કરવામાં આવી રહ્યું છે તો તે ગ્રાઉન્ડ જે છે તેની ક્રાઉડની જે કેપેસિટી છે તેનું વિશ્લેષણ જે છે એ જ્યારે લોકલ સ્થાનિક કક્ષાએથી થાણા અધિકારી વિઝિટ કરશે ત્યારે કરશે, અને એને ધ્યાનમાં રાખીને આ બધાને જે આપણે પબ્લિક સેફ્ટી એક્ટનું અગેઇન આની અંદર પાલન કરવા માટે કહીએ, જે તે ગ્રાઉન્ડ છે તેની ક્રાઉડ કેપેસિટીને ધ્યાનમાં રાખીને એક સમય જો વધી જાય તો પછી બાકીના લોકોની એન્ટ્રી બંધ કરવા માટેનું પણ એક શરતો જે છે એ આપણે ઉમેરો કરેલો છે. આ જે એકવાર જે લોકોને મંજૂરી મળશે અને ગરબાનું આયોજન કરશે તો ત્યાં લોકોની સુરક્ષા અર્થે જે છે એ પોલીસ પોતાનું પેટ્રોલિંગ પણ અલગ અલગ વિસ્તારોમાં રાખશે. તે ઉપરાંત શી ટીમ્સ જે છે એ પણ અલગ અલગ ગરબીઓની અંદર પ્રાઇવેટ ડ્રેસીસની અંદર પોતાના અમુક જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં યુનિફોર્મમાં એ પેટ્રોલિંગને એવું કરતા રહેશે, અને તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના લોકો જે છે એ પણ પ્રાઇવેટ ડ્રેસની અંદર અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરતા રહેશે.